जो त्रिकोण पी क्यू आर में खूणों पी जेम खूणों क्यू जेम खूणों आर इज इक्वल टू फाइव जेम टू जेम टू देयरफॉर खूणों पी जो छेद में पांच इज इक्वल टू खूणों क्यू अपन के टू इज इक्वल टू खूणों आर अपन टू इज इक्वल टू एक्स आर बधा गुणोत्तर के सरखा એટલે ખૂણો પી છેદમાં પાંચ બરાબર એક્સ લેવાય, ખૂણો પી અપોન ટુ ઇક્વલ ટુ પણ શું લેવાય એક્સ લેવાય. ધેરફોર એંગલ પી ઇક્વલ ટુ ફાઈવ ઇન્ટુ એક્સ, ફાઈવ એક્સ એટલે પી નું માપ કેટલું થયું ફાઈવ એક્સ, ખૂણો ક્યુ ઇક્વલ ટુ ટુ એક્સ, ખૂણો આર ઇક્વલ ટુ ટુ એક્સ. હવે ત્રિકોણના કણેમાં સરવાળો કેટલો એક્સપેન્સિવ હંમેશા આગળ જઈએ સિક્સ પોઈન્ટ સેવન एंगल पी प्लस क्यू प्लस एंगल आर इज इक्वल टू 180. देयरफॉर पी के लोज 5x क्यू 2x आर 2x इज इक्वल टू 180. 5 प्लस 2 7 प्लस 2 9x इज इक्वल टू 180. देयरफॉर x इक्वल टू 180. 9 क्या है डिनोमिनेटर में छेद में 9 कितना 20. Therefore, x equal to 20. હવે જો p નું માપ કેટલું હતું, p equal to 5x is equal to 5 into 20 100 plus q 2x 2 into 20 40 r 2x equal to 2 into 20 બધા તમે તાળો મેળવી લો, બધા સરવાળો કેટલો આવો જોઈએ 180 આવો જોઈએ. 100 પ્લસ 40 પ્લસ 40 180 લખી દો. જો a પ્લસ b કેટલા છે 1 સોરી a પ્લસ b 80 છે, b પ્લસ c કેટલા છે 150. ત્રિકોણના ત્રણેયમાં સરવાળો કરો 180 થાય. a પ્લસ b પ્લસ c 180. અહીં જો બે છે a પ્લસ b, અહીં કોણ નથી c નથી, તો આપણે શું કરીએ c ને સૂત્ર કરતા બનાવી દઈએ. આમાંથી c ની વેલ્યુ કેટલી આના પરથી જો therefore ખૂણો c ઇક્વલ ટુ કેટલા થાય આના પરથી બોલો 150 આપેલી બાજુ છે માઇનસ ખૂણો b થયું. હવે a પ્લસ ખૂણો a પ્લસ ખૂણો b પ્લસ ખૂણો c 180. તો a પ્લસ b કેટલા હતા, a પ્લસ b 80. 80 મૂકી દો તો પણ ચાલે, ડાયરેક્ટ મળી જશે c, તમને ડાયરેક્ટ મળી જશે. a પ્લસ b ની વેલ્યુ મૂકી દો 80 પ્લસ એંગલ c 180. Therefore, angle C will directly multiply by 180 minus 80. How much? 70. So, I point one. B plus C. I point one. So, we need to multiply this one. Brother, at our level, you will not. a plus b plus c equal to 1 a. Therefore, b plus c ની વેલ્યુ મૂકી દો b plus c કેટલા છે 150 is equal to 180. Therefore, a equal to 180 minus 150 equal to કેટલા આવશે 30. એનું માપ મળી ગયું. જો એ મળી ગયું સી મળી ગયું તો બી પણ મળી જાય ને. ફરીથી એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ કેટલા 180. તો એની વેલ્યુ કેટલી આવી 30. બી શોધવાનો છે સી ની કેટલી 100 ઇક્વલ ટુ 180. ધેરફોર બી ઇક્વલ ટુ
180 minus 130 equal to that one. बराबर ला રીતે તમે જો બે ખૂણાના માપનો સરવાળો તમને આપ્યો હોય તો ત્રીજો ખૂણો શોધી શકાય. સર મારે આવી ગયો. હા જો ચાલો એ તમને આપ્યું છે ત્રિકોણ ABC નો ખૂણો B = A + C / 2 આપે છે. એટલે B ની વેલ્યુ કેટલી છે? A + C નો સરવાળો કરો અને ડિવાઈડ બાય 2 એટલે ના અડધા જેટલી છે. A जेम C तुमने रिश्ते आपके थे 1 जेम 2 देर पर आओ लगा है A/1 इक्वल टू C/2 इक्वल टू X लेकर देर पर हमें डायरेक्ट पन लगी सकते हैं A इक्वल टू कितना 1X C इक्वल टू 2X ऐसे पन लगी सकते हैं डायरेक्ट अनार वो डायरेक्ट पन लगी सकते हैं C इक्वल टू 2X बराबर ए जेम सी वन जेम हाफ टू आप इतने जो सुन गया ए करता सी के ऊपर डबल के ए वन एक्स है सी के ऊपर से टू एक्स थर्ड डबल तो जो क्या के पद में फिर ए प्लस सी देयर फॉर बी इक्वल टू ए इतना कितना एक्स सी इतना कितना बाय इक्वल टू प्लस 1 3x/2 बड़ा हवे a प्लस b प्लस c इक्वल टू 180 देर पर a के तो से x b सो दे और पड़े 3x/2 c के तो से 2x इक्वल टू 180 प्लस आ एलसीएम के तो 2 आउट से तो दरेक ने 2 वाली को वहीं पर बना से અહીં પણ ગણાશે બરાબર છેદમાં 2 આવશે એ 2 પછી 180 સાથે ગણાશે ધેર પર 2x લસાઈ લસું જેના છેદમાં હોય એના નહીં ગુણવાના બાકીના ને ગુણવાના કંઈ ગુણાશે આના નહીં ગુણવાના પ્લસ 3x પ્લસ 2 × 2 4x બાય 2 ઇક્વલ ટુ 180 therefore 3 + 2 5 + 4 9x equal to 180 into therefore x equal to 180 into 2/9 ये गुणाकार में से विभाज जाए तो छेद में जैसे 9 × 2 = 18 into आप ऊपर भी हो 20 into तो कितना हो सकता 40 है x equal to x ની વેલ્યુ મળી ગઈ આપણને બસ એ બધા મૂકી દો ધેર ફોર a એટલે કેટલા x હતા 40 c 2x 2 × 40 80 અને b કેટલો 3x/2 3x/2 = 3 × x = 40/2 20 × 3 60 તમે સરવાળો ચેક કરી લો એક્સપેન્સ ફોજી 80 + 40 120 ના 60 1 સમજ પડી લખી દો એક્ઝામ્પલ 4 જો ટ્રાયેંગલ BQR છે બરાબર QR ને બંને તરફ લંબ આવે બે બહિષ્કોણ બનશે PQS અને PRT બહિષ્કોણ એટલે કે એક્સટેરિયર એંગલ કહેવાય બહારના કોણ જો આ જે કોણ છે PRT એ કોની સાથે ખૂણા R સાથે બહિષ્કોણ બનાવે ખૂણા R સાથે દેખીક જોડ બનાવે છે આને Q સાથે દેખીક જોડ બનાવે છે એટલે બંને ખૂણા કેવા થાય પૂરક થાય બંને દેખીક જોડ છે બંને પૂરક એટલે બંને સરવાળો કે 180 આ ખાલી જગ્યા જોડે એક્ઝામ્પલ મળે મળે આવી જાય તો આ 100 ભાગ 80 થાય બંને નો સરવાળો 180 આ 100 / 80 આ 130 ભાગ
130 થયો, આ બે સરવાળો 130 આવશે, તો આ કેટલો? 50 મળી ગયા બધા ગુણ જો ચાલો ગુણ P Q R અને બહિષ્કોણ કયો છે ક્યુઆર ગુણ P Q A રેખિક જોડના ખૂણા Therefore, angle PQR plus angle PQS equal to 180. Therefore, PQR so the one of the plus PQS plus 100 equal to 180. Therefore, angle PQR equal to 180 divided by minus 100. Extension is so high. મળી ગયું પીક્યુ આર. તે જ રીતે આ બે પણ કેવા થાય, રેખીય જોડ થાય. કોણો પી આર ક્યુ પ્લસ કોણો પી આર ટી ઇક્વલ ટુ 180. ગ્રાફ કરો. ચલો પી આર ટી કેટલો? 130 છે. પી આર ક્યુ પ્લસ 130 ઇક્વલ ટુ 180. Therefore, PRT equal to 180 minus 130. બરાબર 180 minus 130. કેટલા આવશે? 50. આ બીજો ખૂણો મળી ગયો, આર ક્યુ મળી ગયો, આર મળી ગયો, તો પી પણ મળી જાય. ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો કેટલો? હવે પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ આર ઇક્વલ ટુ 180. પી શોધવાનો છે, ક્યુ કેટલો છે? જો જે અક્ષ વચ્ચે હોય ને એ ખૂણો કહેવાય. આ ક્યુ ખૂણો છે 80 પ્લસ આર 50 ઇક્વલ ટુ 180. ધેરફોર પી ઇક્વલ ટુ 180 માઇનસ 80 વત્તા 50 130 બરાબર. ધેરફોર પી ઇક્વલ ટુ પી આર આઈ નો